આજકાલ રાજ્યોમાં ગરમી અને વરસાદ એમ બેવડી ઋતુનો માહોલ છે મે મહિનાની હજુ શરૂઆત છે ત્યાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની હલચલ શરૂ થઈ છે હવામાન વિભાગે આ વાવાઝોડાની આગાહી કરી દીધી છે અને તેનું નામ મોકા રાખ્યું છે આ મોકા વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને બંગાળની ખાડીમાં સર્જાનારા આ વાવાઝોડાની ગુજરાત પર શું થશે અસર જાણીએ આ વિડિયોમાં નમસ્કાર જમાવટ સાથે હું મયુરી સામાન્ય રીતે કોઈ પણ વાવાઝોડું આવે એ પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે એટલે હવાનું એક પ્રકારનું દબાણ ઊભું થાય છે હવા જે રીતે વિખેરાય છે અને ઉપર ઉઠે છે તેને કહેવાય છે સર્ક્યુલેશન એટલે કે હવાનું પરિભ્રમણ આ હવાના પરિભ્રમણમાં હવા અને વાતાવરણના ભેજનું મિશ્રણ હોય છે હવાનું દબાણ જે પ્રકારનું હોય તેના પરથી વાવાઝોડાની તીવ્રતા હવામાન વિભાગ નક્કી કરે છે મોકા વાવાઝોડાની જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં ઉત્તર ભારત અને બંગાળ અને ઓડિશા રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે એટલે આ રાજ્યોને રિસ્ક વધારે છે હવામાન વિભાગે માછીમારો બંગાળની ખાડીમાં માછીમારી કરવા ન જવાની સલાહ આપી છે અને તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચે તેવી શક્યતાઓ છે તો વાવાઝોડાની અસરના કારણે વરસાદી માહોલ પણ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે હવામાન વિભાગ દ્વારા હાલ આગામી ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અમદાવાદ રાજકોટ તાપીમાં પવન ફૂંકાવાની અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આના પર વધુ ને વધુ અપડેટ અમે તમને આપતા રહીશું જોડાયેલા રહેજો જમાવટ સાથે નમસ્કાર